આગળ વાત કરીએ, રાજ્યમાં હવે નકલી સાંસદ પણ સામે આવ્યા. કચ્છના સાંસદના નામે ફોન કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિનુ ચાવડાના નામે ગણપતિ ઉત્સવ માટે પૈસા માંગવામાં આવ્યા. ગણપતિ ઉત્સવ માટે 15,000 રૂપિયાની માંગ કરતો ફોન કરવામાં આવ્યો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ પાસેથી. જી હિરેન, કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને એ વ્યક્તિએ ફોન કરી 15,000 રૂપિયા ગણપતિ ઉત્સવની ઉજવણી માટે માગણી કરી હતી. અને જે વ્યક્તિને ફોન કરવામાં આવ્યો હતો એ વ્યક્તિએ 15,000 આપ્યા પછી એને ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારે વિનોદ ચાવડા નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ છે, અને ધ્યાનમાં આવતા તપાસ કરતા ખરેખર અન્ય વ્યક્તિ ખોટી રીતે ફોન કરી અને પૈસા માગ્યા હોવાનું ધ્યાનમાં આવતા પોલીસ ફરિયાદ ગાંધીનગર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. અને એના જ પગલે આરોપી છે એ પણ સંભવતઃ ગાંધીધામ પોલીસે પકડ્યો છે કે જેણે ખોટી રીતે સાંસદના નામે આ પ્રકારે ફોન કર્યો હતો. અત્યાર સુધી અધિકારીઓ પકડાતા હતા પરંતુ હવે નકલી સાંસદ હોય એ પ્રકારની સ્થિતિ પણ ગુજરાતમાં સામે આવી છે. જી બિલકુલ હિરેન, આભાર તમામ વિગતો બદલ.